એકલવ્ય સમાન મારાવાલા વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર સાતના બીજા સેશનમાં ગ્લોબલ વોર્મિંગની અસરો ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો અને પર્યાવરણને બચાવવા માટેની વૈશ્વિક નીતિ અંગે આ બીજા સેશનમાં આપણે માહિતી લેશું જેમાં તમને અગાઉના પહેલાં સેશનમાં માહિતી તમે જે લઈ જ ચૂક્યા છો એમાં આપણે આગળ વધીશું સેલ્ફ લર્નર મારા એકલવ્ય સમાન વિદ્યાર્થીઓ જે અત્યારે વિડીયો જોઈ રહ્યા છે એ મારા માટે તો એકલવ્ય સમાન જ છે જેમાં સૌથી પહેલાં વાત કરીએ આપણે ગ્લોબલ વોર્મિંગની અસરો વનસ્પતિની ઉત્પત્તિ તેમની વૃદ્ધિનો સમય અને આયુષ્યમાં ફેરફારો આવી રહ્યા છે પક્ષીઓની અમુક જાતિઓ લુપ્ત થઈ રહી છે દાખલા તરીકે ચકલી ગીધ વગેરે હિમાલયની બે હજાર જેટલી હિમનદીઓ પીગળી રહી છે અને મિત્રો એના અંગે તમારી ટેક્સ બુકમાં પેજ નંબર તેતાલીસ ઉપર હિમનદીનું તબક્કાવાર થયેલ પરિવર્તનનું પણ ચિત્ર તમને આપેલ છે જેમાં પણ તમે ઈઝી જોઈ શકશો આગળના પોઈન્ટની વાત કરીએ તો કે જેમાં છેલ્લા દસ વર્ષમાં દુષ્કાળ વાવાઝોડા અતિવૃષ્ટિ અને પૂરની માત્રાઓ વધી રહી છે જે તમે આ ચિત્ર દ્વારા જોઈ શકો છો જ્યાં વરસાદ વધુ પડતો હતો ત્યાં તેની માત્રા ઓછી થઈ રહી છે રાજસ્થાન અને દુબઈમાં ભારે વરસાદનો અનુભવ જ્યારે ચેરાપુંજીમાં અનાવૃષ્ટિ ચેરાપુંજી એ આપણા ભારતના મેઘાલય રાજ્યમાં આવેલું છે જ્યાં ચેરાપુંજી અને મન સિન્ડ્રોમમાં વિશ્વનો સૌથી વધુ વરસાદ નોંધાયેલો છે જ્યાં આજે અનાવૃષ્ટિનો અનુભવ થઈ રહ્યો છે આ ચિત્ર છે એ રાજસ્થાનનું છે જ્યાં વરસાદ પડેલો છે રણ વિસ્તારમાં આ બે ચિત્ર છે એ દુબઈમાં છે કે જ્યાં ભારે વીજળી સાથે ભયંકર વરસાદ આવેલો છે એટલે કે અતિવૃષ્ટિ આ બંને ચિત્ર દુબઈના છે લાસ્ટ બીજો ને ત્રીજું ખેતીમાં કઠોળનું ઉત્પાદન ઓછું થઈ ગયું જમીનમાં પાણીનું સ્તર ઘટી ગયું છે હિમનદીઓ પીગળવાથી જમુદ્ર સમુદ્ર જળ સ્તર વૃદ્ધિ થઈ રહી છે સમુદ્ર સમુદ્રકાંઠાનું ધોવાણનું સ્તર વધી રહ્યું છે તાપમાન વધતા માણસો ડિહાઇડ્રેશન અને કુપોષણનો શિકાર બનશે આગળ વાત કરીએ તો કે ઋતુ ચક્રમાં પરિવર્તન આવી જશે શિયાળા અને ઉનાળાની ઋતુઓની લાક્ષણિકતા બદલાશે ગુજરાતની દરિયાઈ સપાટી પચીસ સેમી જેટલી વધતા જમીન સપાટીની ખારાસ વધશે તમે જાણો છો કે આપણા ગુજરાતને સોળસો કિલોમીટર જેટલો અંદાજે લાંબો દરિયા કિનારો મળેલો છે ખેત ઉત્પાદનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે કોલેરા ડેન્ગ્યુ યલો ફીવર સાઇન ફ્લૂ મેલેરિયા વગેરે રોગોનું પ્રમાણ પણ દિવસે ને દિવસે વધતું રહ્યું છે જ્યારે માલદીવ્સ બાંગ્લાદેશ ફિલિપાઇન્સ ટાપો વેસ્ટ ઇન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા ખંડના કાંઠાના વિસ્તારો ડૂબી જશે આ ગ્લોબલ વોર્મિંગની અસરોને લીધે જો આ બધાય ટાપો કે દેશો છે જેમ કે આ માલદીવ્સ આ બાંગ્લાદેશ આ ફિલિપાઇન્સ બરાબર આ વેસ્ટ ઇન્ડિઝ અને આ ઓસ્ટ્રેલિયા ખંડના ટાપુકીય જે દેશો છે બધા ડૂબી જશે એક જે છે ગ્રીનપીસ નામની સંસ્થા એની જાહેરાત મુજબ કે ઈસવીસન બે હજાર એકસોમાં ગુજરાતમાં વસતા આશરે પંચાવન લાખ લોકોને સ્થળાંતર કરવું પડશે ગ્રીન પીસ એક સંસ્થા છે બરાબર અને આ એનો લોગો છે કે જે વિશ્વમાં જે ગ્લોબલ વોર્મિંગ છે એની પ્રક્રિયાને લીધે શું શું નુકસાન થશે અને એમાં કેટલા દેશના લોકો જોડાયેલા છે આ રીતનો એનો લોગો છે તમે નેટમાં સર્ચ કરશો તો તમને એના વિશેની બધી જ માહિતી જાણવા મળી જશે કે કેટલા દેશના લોકો એમાં જોડાયેલા છે શું એ કાર્ય કરી રહ્યું છે સંસ્થા બરાબર વૈશ્વિક તાપમાનના વધારાને લીધે ફૂલો ખુશ્બુ ગુમાવી રહ્યા છે અને મધપુડા હવે નામશેષ થઈ ગયા છે ઓરિજિનલ ફૂલોની જે સ્મેલ હોવી જોઈએ એ હવે રહી નથી અને મધપુળા હવે જેટલા પહેલાંના પ્રમાણમાં જોવા મળતા હતા એટલા હવે જોવા મળતા નથી પૃથ્વી પર તાપમાન વધારતા પરિબળો જે તમે આ ચિત્ર દ્વારા જોઈ શકો છો એ ચિત્રને જુઓ અને તમારી ટેક્સ્ટબુકમાં છે પેજ નંબર ચુમ્માલીસ ઉપર સાત પોઈન્ટ દસ દસનું ચિત્ર બરાબર એ જોઈને એમાં કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે તેની નોંધ કરો કે કેમાં કેટલો પ્રમાણ અંદાજે થતું હશે હવે આ છે એ બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો જેમાં સૌર ઉર્જા પવન ઉર્જા પવન સૌર ઉર્જા ભરતી ઓટ ઉર્જા એ અંગેનું ચિત્ર તમારી ટેક્સ્ટબુકમાં સાત પોઈન્ટ અગિયાર પેજ નંબર ચુમાલીસ ઉપર આપેલ છે ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો જાણતા પહેલાં આપણે બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોત છે તમારી ટેક્સ્ટબુકમાં ચાર ચિત્ર આપેલા છે એ સિવાયના આ છે એક્સ્ટ્રા છે એના વિશે તમે છાણી આગળ વધારું લખો હોય તો તમે નેટમાં પણ નોંધ મેળવી શકો ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો તો કે પહેલાં સીઓ એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરનારા સ્ત્રોતોનો ઉપયોગ ઘટાડવો જોઈએ વૃક્ષારોપણ કરવું વૃક્ષોનું જતન જંગલો કાપવાના જોઈએ વનીકરણથી કાર્બન ઓછો થાય છે બરાબર આ ચિત્ર દ્વારા તમે જોઈ શકો છો એટલા માટે જ પાંચ જૂન એ પર્યાવરણ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે પોલીથીનની બેગનો ઉપયોગ ટાળવો જોઈએ ખાતર અને જંતુનાશક દવાઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ જેમ કે તમે જાણો છો તમારા સાયન્સમાં પણ આ રીતે બધું આવતું હશે જો પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો છો રાસાયણિક ખાતરનો પણ એ સમજી વિચારીને ઉપયોગ કરવો જોઈએ કે કયું ખાતર કે કયા દવાઓ કેટલા પ્રમાણમાં વાપરવી જેના કારણે જમીનને નુકસાન થાય નહીં સમુદ્રમાં કણોનો છંટકાવ કરવો જેથી પ્લેન્કટન નામના તરલ જીવોનો વિકાસ થાય અને તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતા હોવાથી ગ્લોબલ વોર્મિંગથી બચી શકાય છે આ પ્લેંકટન નામના તરલ જીવો છે આ જે તરલ સમુદ્રિક જીવો છે એ તમને કે એ પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે એટલા માટે અને એને લોહ કણોની જરૂર છે એટલે લોહ કણોનો છંટકાવ કરવો જોઈએ જોઈએ આ પ્રકારના દરિયાઈ જીવો છે તરલ જીવો એના પછીનું છે સજીવ ખેતી અપનાવી મતલબ કે લીલો પડવાશ અને છાણિયું ખાતર વાપરવું પશુઓના ખોરાકમાં બાયોટિક ભેળવવા જેથી પશુઓના જઠરમાં મિથેન પેદા કરતા બેક્ટેરિયા અંકુશમાં રહે ઘર ઉપયોગી સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ પરિવહનના સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો વસ્તી વૃદ્ધિ અટકાવવી વીજળીની બચત માટે હવા ઉજાસ કુદરતી રીતે ઉપલબ્ધ બને તેવી વ્યવસ્થા કરવી આજો અછાણિયું ખાતાળે અમે એમાં કહેવાની જરૂર નથી પડે મી તો લગભગ જોઈ જશે ઇકો ફ્રેન્કલી કાગળનો વપરાશ વધારવો હવે ઇકો ફ્રેન્ડલી કાગળ એટલે શું બરાબર એના લોગો આ રીતના હોય છે જે તમારી બુકમાં હશે જ આ પ્રકારનો લોગો બરાબર અથવા એની કંઈ બી એવી પ્રોડક્ટ હશે જે ઇકો ફ્રેન્ડલી હશે તો એમાં પણ આ પ્રકારનો લોગો હશે તમારી બુકમાં જો પાછળના એના પૂઠા ઉપર આવું ગ્રીન કલરનું સિમ્બોલ હશે જ તો તમને આઈડિયા આવી જશે કે ઇકો ફ્રેન્ડલી કાગળનો એમાં યુઝ થયો છે કે નહીં ઘરની આજુબાજુ છોડ અને વૃક્ષોનો ઉછેર કરવો કુદરતી સંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો પેટ્રોલિયમ પેદાશોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો પાણીનો ભર્યો ઉપયોગ કરવો વરસાદી પાણીનો સંગ્રહ કરવો સીએનજીનો ઉપયોગ વધારો મતલબ કે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એનું ફોર્મ છે હવે તાપમાનની થી થતી વૃદ્ધિની અસરથી બચો આપણા રહેઠાણ કેવા હોવા જોઈએ એ તમારે જાતે તમારી રબુકમાં નોંધ કરવાની છે આટલું જાણો એક ટન કાગળ બનાવવા માટે ચાર હજાર ચારસો કિલોવીટ વીજળી ત્રીસ હજાર લીટર પાણી અને અગિયાર વૃક્ષના લાકડાનો માવો વપરાય છે અહીંયા અગિયાર વૃક્ષના લાકડાના માવાને જગ્યા એ આંકડામાં કદાચ તમારે સાયન્સમાં ચેન્જ હોય તો એસેસ માટે માટે આમાં જે લખેલું છે એ જ આપણે થોડા ઘણા શબ્દોનો ફેર છે કારણ કે ઘણા મિત્રોને દર વખતે આ બાબતે કન્ફ્યુઝ થાય છે પર્યાવરણને બચાવવા વૈશ્વિક નીતિ માનવ પોતાની પ્રવૃત્તિઓથી પર્યાવરણનો વિનાશ કરી રહ્યો છે એવું વિશ્વને સમજાવતા ઈસવીસન ઓગણીસો બોતેરમાં સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે પર્યાવરણ બચાવવા બેઠક મળી ત્યારબાદ બ્રાઝિલના રિયો ડિઝાનેરો ખાતે પૃથ્વી સંમેલન મળ્યું જે સંમેલન હમણાં છેલ્લે જે લાસ્ટમાં મળ્યું હતું બે હજાર ઓગણીસમાં એ યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન એક વિશ્વ કક્ષાની સંસ્થા છે ત્યાં મળેલું એનું આ ચિત્ર છે ગ્લોબલ વોર્મિંગ સંદર્ભે વિશ્વ સ્તરે ડિસેમ્બર બે હજાર નવમાં ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે વિકસિત રાષ્ટ્રો કાર્બન કટ એટલે કે ગ્રીનહાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જન ઘટાડવાની નીતિ સ્વીકારતા નથી અને વિકાસશીલ રાષ્ટ્રો ગ્રીનહાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જન ઘટાડવા માટે દબાણ કરી રહ્યા છે પોતે ઘટાડતા નથી ને બીજાને ઘટાડવાનું દબાણ કરે છે આ એ જ ચિત્ર છે કે જે હમણે તમને વાત કરી તી યુએનનું જે બે હજાર ઓગણીસમાં યુનાઇટેડ નેશન્સ છે વર્લ્ડની સંસ્થા છે સંયુક્ત રાષ્ટ્ર સંઘ એ સંસ્થા દ્વારા જ્યારે છેલ્લે બે હજાર ઓગણીસમાં એ છેલ્લી હતી પર્યાવરણ માટેની જે બેઠક મીટિંગ એ અંગેનું આ ચિત્ર છે વિકાસશીલ દેશોના વિકાસ માટે સો અબજ ડોલરની સહાય આપી એવું નક્કી કરવામાં આવ્યું હતું આ બેઠકમાં પીતાલીસ દેશોના ઓગણસાઠ જેટલા સંશોધન પેપર સંશોધન પેપર્સ દ્વારા વિશ્વના નેતાઓને બદલાતી આબોહવા માટે ગંભીરપણે વિચારતા કરવામાં આવ્યા કઈ કઈ રીતે માનવી છે એ પ્રદૂષણ કરે છે અને જેનાથી નુકસાન થાય છે વિશ્વનો સરેરાશ નાગરિક ચાર પોઈન્ટ પાંચ મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે જ્યારે ભારતનો નાગરિક વાર્ષિક સરેરાશ એક પોઈન્ટ બે મેટ્રિક ટન કાર્બન છોડે છે અન્ય વિકાસશીલ દેશો તો ઘણો જ ઓછો કાર્બન વાયુ છોડે છે તેમના વિકાસ માટે એને મોટા પાયા પર કાર્બન છૂટ કાર્બન કે બીજા ગ્રીનહાઉસ વાયુ છે એનો ઉપયોગ કરવા માટેની છૂટ આપવી જોઈએ અમેરિકા જેવા દેશો પર નિયંત્રણ લાદવું જોઈશે કારણ કે તેમનો પ્રત્યેક નાગરિક વીસ પોઈન્ટ છ મેટ્રિક ટન કાર્બન વાયુનું ઉત્સર્જન કરે છે જે ગંભીરતાપૂર્વક વાત છે એટલે એ નોંધ લેવી જોઈએ મિત્રો આમાં છે એ ખાલી બોલવાની વાત નથી આપણે તમે હું આપણા દરેકે આપણાથી શરૂઆત કરશું તો થશે કે આપણે આપણું ફ્યુચર કેવું રાખવું છે બરાબર અને એના માટે માત્ર ને માત્ર આ વોટર ડે અથવા તો ટ્રી ડે અથવા તો પોલ્યુશન ડે એવા એક કે ડ્રે કે ઓઝોન ડે એવા ડે ઉજવવાથી કશો ફાયદો નથી એના માટે કાયમ આપણે આપણે એવી તત્પરતા દાખવી પડે તો જ આપણે આપણી પૃથ્વીને બચાવી શકશું બરાબર ઘણા એવું વિચારતા હશે ટીચર તમે બોલો ને આપણે કરીને એમ ન ફેર પડે પણ ના બધાએ ભેગા થઈને કરશું તો કંઈક ને કંઈક રસ્તો એનો સારો એવો નીકળી જશે બરાબર થેન્ક યુ